नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू चैनल रमेश केला। दरेक विद्यार्थी मित्रों ने नम्र विनंती है कि प्राइमरी हेल्थ केर नर्सिंग पेपर नंबर 3 में इन्फेक्शन इम्युनाइजेशन में अपने आगळना यूनिट जोया, त्यार पछी हवे बात करशुं अपने आगळनुं यूनिट अने ए छे इम्युनाइजेशन। पण ए पहेला अपने थोड़ू रिविजन पण करशुं, परंतु तमाम विद्यार्थी मित्रों जे वीडियो निहाळी रह्या छे, जे जोई रह्या छे, तमने विनंती छे के आप वीडियो अंत सुधी जो, आपना मित्रों साथे वीडियो शेर करो। अने खास एनएम पार्ट 1 में खूब ओछा विद्यार्थी मित्रों आ वीडियो नो लाभ लेता होय तेवु चोक्कसपणे जणाई रह्युं छे। तो जो आप इच्छता होय तो आ वीडियो जुओ। आगळ जोईए, फरी आपणे रिविजन करशुं माइक्रोबायोलॉजीनी मुख्य शोधो, कारण के आपणा माटे खूब ज अगत्यनी छे। तो माइक्रोस्कोप लिवन हु, स्मॉलपॉक्सनी रसी एडवर्ड जेनर, कोलेरा पीवाना पाणीथी थाय छे डॉक्टर जॉन्स, लेप्रसीना जंतुની શોધ તો હેન્સન, ડિપ્થેરિયાના જંતુની શોધ તો ક્લેબ અને લેપ્રસ, સ્પેશિયલ ડિપ્થેરિયાની રસીની શોધ ક્લેબ અને લોફ્લસ, ટીબીના જંતુની શોધ રોબર્ટ કોક્સ, હડકવાની રસી પાસ્ચર, ફિનાઇલ ડોક્ટર લિસ્ટર, કોલેરાની રસી હાપકિન, બીસીજી કાલમેટ અને ગ્યુરિંગ, ઉટાટીવ મેડ્રો, ધનુરની રસી રોમન જાઇલ્સ, પેનિસિલિનની શોધ ફ્લેમિંગ અને સલ્ફાનોમાઇડ દવા ડોક્ટર જેલમો, પોલિયો વેક્સિન સાલ્ક અને સેબિન, મિઝલ્સ એટલે કે વોરીની રસી ડોક્ટર એન્ડરસન, અને મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે તેવું કોઈએ કીધું હોય તો તે છે ડોક્ટર રોનાલ્ડ રોઝ, ત્યાર પછી હવાથી ફેલાતા રોગ ટ્યુબરક્લોસિસ, મિઝલ્સ, ડિપ્થેરિયા, ચિકનપોક્સ, પાણીથી ફેલાતા રોગ ટાઇફોઇડ, ડાયરિયા, ડિસેન્ટ્રી, કોલેરા, ફૂડ પોઈઝનિંગ, સંસર્ગજન્ય રોગોમાં લેપ્રેસિસ, સ્કેબિસ, ફંગસ ઇન્ફેક્શન, એસટીડી, વાહકમાં મેલેરિયા, ફેલેરિયા, ચિકનગુનિયા, કાલાઝાર, જાનવરથી કરડવામાં પ્લેગ, રેબિસ, બોવાઇન ટીબી, ખરાબ ટેવોને કારણે થતો સ્મોકિંગને કારણે ટીબી, દારૂના વ્યસનને કારણે લિવર કેન્સર, તેને તમાકુના કારણે કેન્સર, અપૂરતા પોષણના કારણે એનિમિયા, બિરિબિરિ, વિટામિન એ રતના ઉણપથી થતા રોગો, રતાંતરપણું, ચામડીના રોગ, ક્વાસિકોર અને મરાસમસ। ત્યાર પછી થોડું જોઈએ આપણે ઇમ્યુનિટી, તો ઇમ્યુનિટીમાં મુખ્ય બે ક્લાસિફિકેશન, એક નેચરલ ઇમ્યુનિટી અને એક છે એક્વાર્ડ ઇમ્યુનિટી। નેચરલ ઇમ્યુનિટીમાં આપણે જોઈએ તો નેચરલ ઇમ્યુનિટીમાં 3નો સમાવેશ થાય, અને એ છે 3-3 આપણા જે સ્પાઇસીસ એટલે કે જાતિઓ, એટલે કે જાતિ એટલે પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય, એ જાતિ, રેશિયલ એટલે જનજાતિ, એટલે કે જનજાતિ એટલે આફ્રિકન, ઇન્ડિયન, ગોરા વગેરે, ઇન્ડિવિજ્યુઅલ એટલે પોતાની, એક્વાયર્ડમાં આવે એક્ટિવ ઇમ્યુનિટી, એક્ટિવ ઇમ્યુનિટી, અને એક્ટિવ ઇમ્યુનિટીમાં આવશે નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી। તો તમને ખ્યાલ છે કે નેચરલ ઇમ્યુનિટી એ ક્યાંથી આપણને મળે, તો નેચરલ ઇમ્યુનિટી, નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી આપણે કોઈ પણ દર્દી હોય એની સાથે ફેસ થાય, એના જે જંતુઓ હોય આપણા શરીરમાં દાખલ થાય અને માઇલ્ડ ઇન્ફેક્શન લાગે અને જે ક્રિયા થાય અને પરિણામે જે ઇમ્યુનિટી ડેવલપ થાય તો એને નેચરલ એક્ટિવ કહેવાય। આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી એટલે આપણે વેક્સિન। પેસિવ ઇમ્યુનિટીમાં પેસિવ ઇમ્યુનિટી છે, તો પેસિવ ઇમ્યુનિટીમાં પણ નેચરલ પેસિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી બંને પ્રકારની ઇમ્યુનિટી છે। નેચરલ પેસિવ ઇમ્યુનિટી જે મધર તરફથી બેબીમાં મળે તેને નેચરલ પેસિવ ઇમ્યુનિટી કહેવાય, અને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી એટલે ડાયરેક્ટ આપણે એન્ટીબોડીઝ શરીરમાં દાખલ કરીએ તો એને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી કહેવાય। તો આ પણ આપણે યાદ રાખવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ રસીઓ અને તેની જાળવણી, ટાઈપ ઓફ વેક્સિન એન્ડ ઇટ્સ પ્રિઝર્વેશન। તો રસીઓ એક જૈવિક પદાર્થ છે, બાયોલોજીકલ એજન્ટ છે, અથવા તો જે પદાર્થનું ઝેરી ઉત્પાદન છે જેમાં કલ્ટિવેટેડ બેક્ટેરિયાઓ હોય છે, અર્ધમૃતપાય જીવન જંતુઓ જ હોય છે, જે શરીરમાં દાખલ કરવાથી તેની સામે રોગના પ્રતિકાર કરવા માટે અને રોગની સામે લડવાની એક શક્તિ પ્રાપ્ત થાય છે, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ। એક્ટિવ ઇમ્યુનાઇઝેશનમાં જે તે રોગના બેક્ટેરિયા જ અધમૃતપાય એટલે કલ્ટિવેટેડ કરેલા આપવામાં આવે છે, આ રોગ ઉત્પન્ન કરવાની
जे बेक्टेरिया छे एनु रोग उत्पन्न करवानी शक्ति नाश करेली होय छे, एटले के नबळा करेला होय छे अने शरीर में दाखल करवाना होय छे अने शरीर में रहेला डब्ल्यूबीसी एटले के श्वेत कणों तेनी सामे फाइट करी अने एक एंटीबॉडी तैयार करे छे। वेक्सिन ना प्रकार में मृत एटले के किल्ड वेक्सिन, तो किल्ड वेक्सिन कई कई छे तो पर्टोसिस, रेबीस, इन्फ्लुएंजा, प्लेग, मेनिंजाइटिस आ बधी के भी वेक्सिन कहेवाय, तो ए छे किल्ड वेक्सिन। त्यार पछी लाइव वेक्सिन एटले के जीवंत रसीओ, तो जीवंत रसी में आपणे कई कई जीवंत रसी छे, तो जीवंत रसीओ छे बीसीजी, ओरल पोलियो, ओरी, रोटावायरस अने येल्लो फीवर। आ बधी केवी रसी छे? तो लाइव वेक्सिन छे, बधी लाइव वेक्सिन छे। कम्बाइन वेक्सिन आवे मृत अने जीवंत बंने, तो एमां आवशे डीटी बराबर डिप्थीरिया टीटेनस एडल्ट टीटेनस पेन्टावेलेंट टीएबी अने एमएमआर, तो आ बधी कम्बाइन वेक्सिन कही शकाय। त्यार पछी टॉक्सॉइड एटले उत्सेचक क्या क्या छे, तो एटीएस, एडीएस, एजीजीएस एटले एंटीगेस गेंग्रीन सीरम, एटीएस एटले एंटी टीटेनस सीरम अने एडीएस एटले एंटी डिप्थेरियल सीरम, तो आ बधा छे उत्सेचको। तो आपणे खास याद राखवानुं छे, फरी फरीने पाछो आपणे जाइए तो रसीओना प्रकार कया छे, तो मृत, किल्ड वेक्सिन, पर्टोसिस, रेबीस, इन्फ्लुएंजा, प्लेग अने मेनिंजाइटिस, लाइव वेक्सिन बीसीजी, ओपीवी, मिजल्स, रोटावायरस अने येलो फीवर वेक्सिन, कम्बाइन वेक्सिनमां डीटी, पेन्टावेलेंट, टीएबी अने एमएमआर, ने झेरी उत्सेचक जेने टॉक्सॉइड कहेवाय एने टीटी, टीटी, एटीएस, एडीएस अने एजीएस। જોઈએ થોડી ચર્ચા કરીએ રાષ્ટ્રીય રસીકરણ પત્રક અંગેની, તો રાષ્ટ્રીય રસીકરણ પત્રક આપણને ખૂબ જ મહત્વનું છે। જ્યારે પરીક્ષામાં આપણને રાષ્ટ્રીય રસીકરણ પત્રક એવી ટૂંક નોંધ પૂછાય તો આપણે સગર્ભાવસ્થાથી શરૂ કરવાનું હોય છે, પણ ઘણી વખત આપણને એવી રીતે પૂછે એપ્લેટ ક્વેશ્ચનમાં કે તમારી પાસે એક માતા પોતાના એક માસના બાળકને લઈને આવે છે, તો માતાને એક વર્ષના બાળકનું રસીકરણ પત્રક સમજાવો, તો એક વર્ષ સુધીની જ રસી એટલે કે નવ માસ સુધીની જ રસી આપણે શીખવાડવાની છે, લખવાની છે। પણ રાષ્ટ્રીય રસીકરણ પત્રકની વાત આવે તો સગર્ભા માતાથી શરૂ કરી અને ટીટી 16 એટલે કે ટીટી 16 સુધી આપણે લઈ જવાનું છે। વાત કરીએ સગર્ભા માતાની, તો સગર્ભા માતામાં શું હોય, તો ટીડી 1 સગર્ભાવસ્થાની જાણ થાય તુરત જ એટલે કે ત્રીજા મહિને, હવે અહીં આપશે આવે ત્રીજા માસે, બરાબર ત્રીજા માસે આપવાનું છે, જાણ થાય ના ત્રીજા માસે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને અપર આર્મ ઉપર। આ જ રીતે આપણે લખવાનું છે રસીઓ ક્યારે આપવી, ડોઝ, રૂટ અને રસીઓ કઈ જગ્યાએ અપાય। જો તમને હજી થોડું આવડે તો આની જગ્યાએ તમે એમ કરો કે કોની સામે રક્ષણ આપે, તો ટીટેનસ સામે રક્ષણ આપે। ત્યાર પછી ટીડી 2 એક મહિના બાદ આપવાની છે, ટીડી 2 એક મહિના બાદ આપવાની છે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મ ઉપર। ટીડી બુસ્ટર, તો ટીડી બુસ્ટર ક્યારે આપવાનો હોય, તો ટીડી બુસ્ટર આપવાનો હોય કે માતાની આગળની સુવાવડમાં બંને ડોઝ લીધેલા હોય અને ત્રણ વર્ષમાં ફરી સગર્ભાવસ્થા ધારણ કરે, તો આવી કન્ડિશનમાં ટીડી બુસ્ટર આપવામાં આવે છે। એપિડેમિક ઝોન કે એન્ડેમિક ઝોન હોય તો તેમાં બંને ડોઝ આપવાના હોય, તો આપણે યાદ રાખવાનું છે। ત્યાર પછી વાત કરીએ ઇન્ફન્ટ માટેની, તો બીસીજી જન્મે કે તરત જ આપવાની છે, જન્મના વહેલાસર જેટલી બને તેટલી 0.05 ml એક માસનું બાળક થાય ત્યાં સુધી જન્મે તરત જ, અને 0.1 ml એક માસનું બાળક થાય ત્યારે ઇન્ટ્રાડર્મલ ડાબા હાથના ખભા પર, બરાબર આઈડી ઇન્ટ્રાડર્મલ। હિપેટાઇટિસ બી 24 કલાકમાં જ અપાય, જેટલું વહેલું હોય બને એટલું આપણે હિપેટાઇટિસ બી આપીએ, 0.5 ml અપાય, ઇન્ટ્રામસ્ક્યુલર અપાય, થાય પર અપાય। ઝીરો ડોઝ પોલિયો, તો ઝીરો ડોઝ પોલિયો ક્યારે અપાય, તો ઝીરો ડોઝ પોલિયો જન્મે તરત જ આપવાનું, વહેલાસર 15 દિવસની અંદર આપવાનું, નહીં તો પછી 1.5 માસે પેન્ટાવેલેન્ટની સાથે। કેટલું અપાય, તો 2 ડ્રોપ્સ। કેવી રીતે અપાય, તો ઓરલ, મો દ્વારા। ત્યાર પછી છે ઓપીવી, ઓપીવી 1, 2, 3, ઓપીવી આ રીતે પણ તમે લખી શકો, ઓપીવી 1, 2, 3 દોઢ અઢીને 3.5 માસે 2 ડ્રોપ્સ ઓરલ અને મો દ્વારા। રોટાવાયરસ દોઢ અને 3.5 માસે, દોઢ અને 3.5 માસે, બરાબર 1.5 ml ઓરલ
મો દ્વારા. એની સિરિંજ આવી અલગ જ. આપણો રોટાવાયરસનો વિડીયો બહુ મસ્ત રોટાવાયરસનો વિડીયો છે, સર્ચ કરજો. અને રોટાવાયરસ આખું સરસ મજાની ટ્રેનિંગ સાથે સમજાવેલું છે. પેન્ટાવેલેન્ટ, તો પેન્ટાવેલેન્ટ છે એ 1.5 અઢીને 3.5 માસે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર થાય પર અપાય. ત્યાર પછી IPV એટલે ઇનેક્ટિવ પોલિયો વેક્સિન. તો ઇનેક્ટિવ પોલિયો વેક્સિન ક્યારે અપાય? તો 1.5 અને 3.5 માસે આપવાનું છે. 0.1 ml ઇન્ટ્રાડર્મલ અને હાથ પર. મિઝલ્સ વેક્સિન, તો ઓરી વિરોધી રસી ક્યારે આપવાની છે? તો બાળક 9 માસનું થાય, 9 થી 12 માસે આપવાનું છે. બરાબર, 5 વર્ષ સુધી આપી શકાય. 0.5 ml સબક્યુટેનિયસ અને જમણા હાથ પર, યાદ રાખજો જમણા હાથ પર. ત્યાર પછી છે વિટામિન એ સોલ્યુશન. તો વિટામિન એ સોલ્યુશન ક્યારે અપાય? તો 9 માસે મિઝલ્સની સાથે આપવાનું છે. 9 માસે મિઝલ્સની સાથે 1 ml એટલે કે 1 લેખ ઇન્ટરનેશનલ યુનિટ ઓરલ મો દ્વારા આપવાનું. ત્યાર પછી આપણે જોઈએ આગળ મોટા બાળકમાં, તો DPT બુસ્ટર 1 16 થી 24 માસે આપવાનું છે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને થાય પર. કયા મસલ્સમાં કહીએ? તો ક્વાડ્રિસેપ્સ મસલમાં. OPV બુસ્ટર ડોઝ, તો DPT બુસ્ટર ડોઝની જેવી જ રીતે OPV બુસ્ટર ડોઝ પણ આપવાનો છે. 16 થી 24 માસમાં 2 ડ્રોપ્સ ઓરલ મો દ્વારા. જાપાનીઝ એન્કેફેલાઇટિસ 16 થી 24 માસે 0.5 ml સબક્યુટિનિયસ ડાબા હાથે. પણ આ આપણે અત્યારે આપણા રાષ્ટ્રીય રસીકરણ પત્રકમાં સમાવેશ નથી. જ્યાં જ્યાં એપિડેમિક વિસ્તાર છે એવા વિસ્તારમાં આ રસી આપવામાં આવે છે. વિટામિન એ સોલ્યુશન, તો વિટામિન એ સોલ્યુશન પહેલો ડોઝ આપણે આપી દીધો 9 માસે. ત્યાર પછી દર 6 મહિને 5 વર્ષ સુધીનું બાળક થાય ત્યાં સુધી કુલ 9 ડોઝ અને 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાના છે. પછી 2 ml એટલે કે 2 લેખ આપવાનું છે ઓરલ અને મો દ્વારા. DPT બુસ્ટર 5 થી 6 વર્ષે, DPT બુસ્ટર આવશે 5 થી 6 વર્ષે આપવાનું છે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર બાવડા પર. અને લાસ્ટમાં TD10, TD16, TD10 અને TD16 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર હાથ પર. નોંધ અવશ્ય લખવી જોઈએ કે જાપાની એન્કેફેલાઇટિસ એ એપિડેમિક ડિસ્ટ્રિક્ટમાં જ આપવામાં આવે છે, દરેક જિલ્લામાં તેનો સમાવેશ થતો નથી. વિટામિન એ સોલ્યુશનના 2 ડોઝની વચ્ચે ઓછામાં ઓછો 120 દિવસનો ગાળો રાખવો જોઈએ. રસીઓના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો 120 દિવસનો ગાળો રાખવો જોઈએ. BCG અને 0 ડોઝ પોલિયો જન્મના 15 દિવસ સુધીમાં જ આપવી જોઈએ. ન અપાય તો પેન્ટાવેલેન્ટની સાથે આપવી જોઈએ. વેક્સિન આપવા માટે હંમેશા એડિસિરિંજનો જ ઉપયોગ કરવો જોઈએ. વેક્સિન આપ્યા બાદ, ઇન્જેક્ટેબલ વેક્સિન આપ્યા બાદ ટેબ્લેટ પેરાસિટામોલ 1/4 ભાગ આપવો જોઈએ. તો આ ખૂબ જ અગત્યનું આપણા માટે વેક્સિનેશન શેડ્યુલ. અને આગળ હતું કે રસીઓની જે રસીઓના પ્રકાર, કિલ્ડ, લાઈવ, કમ્બાઈન અને ટોક્સોઇડ. તો આ પણ ખૂબ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ વિડીયો પૂરો કરશું. આગળ આપણે જોશું ખૂબ જ અગત્યનું. અને આ વસ્તુ છે તે ANM પાર્ટ 1, ANM પાર્ટ 2 અને ગૌણ સેવા પસંદગીમાં ખૂબ જ અગત્યની છે. હવે પછી આપણે શીખશું રસીઓનો સંગ્રહ, સ્ટોરેજ ઓફ ધ વેક્સિન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.